જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના 28 ગ્રામ પંચાયત કચેરીઓને તાલીમ આપવામાં આવી। 7 તબક્કામાં ચાલતી આ તાલીમનો છેલ્લો તબક્કો લીંબોડા ગામના હળિયાણામાં। જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના 28 ગ્રામ પંચાયત કચેરી ખાતે જીપીડીપીની તાલીમ આપવામાં આવી હતી। આ તાલીમની શુભ શરૂઆત 26/10/2020 કરવામાં આવેલ છે। આ કાર્યક્રમમાં સરપંચ, તલાટી કમ મંત્રી, સદસ્ય, આંગણવાડી કાર્યકર બહેનો, આશા વર્કર બહેનો અને સ્વામી વિવેકાનંદ જૂથના સદસ્ય તેમજ ક્લસ્ટર વાઇઝ નક્કી કરેલા ગામોમાં તાલીમમાં હાજર રહ્યા હતા। આ તાલીમ સતત 7 તબક્કામાં ચાલતી આ તાલીમનો છેલ્લો તબક્કો હળિયાણા લીંબોડા ગામે ચાલુ હતો। આ તાલીમમાં તાલુકા વિકાસ અધિકારી શ્રી JH સોરઠિયા સાહેબના માર્ગદર્શન હેઠળ પ્રત્યેક નક્કી કરેલા ગામમાં બહોળી સંખ્યામાં તાલીમાર્થીઓ એકત્રિત થયા હતા। ત્યાં બપોરનું ભોજન અને ચાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી અને લીંબોડા અને હળિયાણા ગામે GDPOની ફિલ્મ પણ બતાવવામાં આવેલ। તાલીમમાં GDPO એટલે કે ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન વિશે વિસ્તૃત માહિતી ટ્રેનર શ્રી સુશીલભાઈ પંડ્યા અને ભટ્ટભાઈ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી, તેમજ ટ્રેનિંગ સેન્ટરે સ્કેનિંગ, સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક વિતરણ, સેનિટાઇઝરની સુવિધા ટ્રેનિંગ હોલમાં કરવામાં આવી હતી અને છેલ્લા તબક્કાની લીંબોડા અને હળિયાણા ગામે તાલીમમાં ગામના સરપંચ અને તલાટી કમ મંત્રી તેમજ બંને ગામના આગેવાનો હાજર રહ્યા હતા। હર્ષલ ખંદડિયા, JHTV, જામનગર। દિવાળી અને નવ વર્ષના મંગલ પ્રસંગે હું જામનગર, દ્વારકા જિલ્લાના આપણા સર્વે પરિવાર અને રાજ્યમાં વસતા આપણા બધા જ પરિવારોને, નાગરિકોને આ મંગલમય પ્રસંગની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। આવતું નવું વર્ષ આપના અને આપના પરિવાર માટે સૌ પહેલાં તો આ કોવિડ સમયમાં આરોગ્યમય રહે, આપ સૌ સુરક્ષિત રહો, પ્રગતિમય રહે અને આવતા દિવસોમાં દરેક ક્ષેત્રે આપ અને આપનો પરિવાર સુખમય રીતે પ્રગતિ કરો એવી હું ઈશ્વરને પ્રાર્થના કરું છું। આપ સૌ પણ એક નાગરિક તરીકેનું દાયિત્વ હંમેશા આવતા નવ વર્ષમાં નિભાવતા રહ્યો અને એક શ્રેષ્ઠ રાષ્ટ્રના નિર્માણમાં આપણે સૌ આપણી યથાશક્તિ મુજબનું યોગદાન આપીએ એ પ્રકારની વ્યવસ્થામાં પણ આપ સૌ ચોક્કસ ભાગરૂપ રહેશો। પુનઃ નવ વર્ષની આપ સૌને મંગલમય શુભકામનાઓ સાથે વંદે માતરમ। જય હિન્દ મિત્રો, હું દેવરાજ વિષ્ણુ, આમ આદમી પાર્ટી કાલાવડ તાલુકા પ્રમુખ। આપ સૌ ગુજરાતીઓને નવા વર્ષની શુભેચ્છાઓ અને આવનારું નવું વર્ષ તમારા પરિવાર માટે ખૂબ સુખ, સમૃદ્ધિ અને પ્રગતિ આપે અને તમારું આરોગ્ય સારું રહે તેવી આપ સૌને આમ આદમી પાર્ટી કાલાવડ પરિવાર તરફથી શુભેચ્છાઓ। જય જય ગરવી ગુજરાત। માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે। તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રૂજ ના આવતી હોય તેવા ગાની સારવાર, હાડકાનો દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે મા હોસ્પિટલમાં જોઇન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા। મા હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે। તો મા હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર મા હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે।
લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે. મોં, ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે. સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાળ, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેટ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર. મોબાઈલ નંબર 7990007993.